મતદાન કેન્દ્રો પર શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ફૂલ ગુલાબી મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં છ્યાસી પોઈન્ટ એસી ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું કાલોલ તાલુકામાં એકસો નેવું સરપંચ અને આઠસો સત્યાવીસ સભ્યો ના ફેસલો બેલેટ પેપરની મતપેટીઓમાં સીલ કાલોલ તાલુકા વિસ્તારમાં ચુમ્માળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીના માહોલમાં સ્થાનિક સ્વરાજ ના ફૂલ ગુલાબી મતદાન મહોત્સવ યોજવા મળ્યો જે મુજબ મતદારોએ તેમના પાવર ઓફ પીપલ સિક્કાનો ઉપયોગ કરીને સાંજ સુધીમાં ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું કાલુલ તાલુકાની ચુમ્માળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે એકસો ઓગણત્રીસ મતદાન કેન્દ્રો પર રવિવારે વહેલી સવારે સાત વાગ્યાથી દરેક મતદાન કેન્દ્રો ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા અને કોરોનાની ગાઈડલાઇન મુજબ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને રાબેતા મુજબ પોતાની ઓળખપત્ર મતદાન નંબર મુજબની ચબરખી સાથે બેલેટ પેપરની પ્રક્રિયા દ્વારા સ્વરાજની ચૂંટણી હોવાની વહેલી સવારથી જ દરેક ગામમાં મતદારોની લાંબી કતારો જોવા મળી અને દરેક ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું તાલુકાના ઘણા ગામોમાં સ્થાનિક ઉમેદવારોએ પોતાના છૂટાછવાયા કે દૂરના પરામાં આવેલા મતદારો માટે મતદાન મથક સુધી આવવા જવા માટે જરૂરી સાધન વ્યવસ્થાની પણ કરી હતી અત્યાર સુધીમાં મતદાન કરવાના વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં ચૂંટણી સ્ટાફ અને મતદારોને પણ ઘણી સમસ્યાઓ તદુપરાંત મતદાન કરવા વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી છે તેમ છતાંય અમુક અપવાદો સિવાય સમગ્ર પંચાયતોમાં સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હોવાનું તંત્રએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ધારોલ તાલુકાની ચુમ્માળીસ ગ્રામ પંચાયતોના મતદાન અંગે સાંજે પાંચ વાગ્યા સુધી જીરો જેટલું મતદાન થયું આમ રવિવારે ગ્રામ પંચાયતોના મત ઉત્સવ સાથે તમામ મતદારોએ પોતાના પાવર ઓફ પીપલ્સનો સિક્કો મારી એકસો નેવું સરપંચ અને આઠસો સત્યાવીસ સભ્ય ઉમેદવારોનું ભાવી સીલ કર્યું હતું અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા